नमस्कार महान विद्यार्थी मित्रों, आज आपने यूनिट 4 अवर हेल्पर्स जेमा एक्टिविटी 2 નો અભ્યાસ કરવાનો છે. હવે એક્ટિવિટી 1 માં તમે જોઈ ગયા કે અવર હેલ્પર્સ એટલે કે આપણા મદદગારો ક્યાં ક્યાં હતા, એવી જ રીતે એક્ટિવિટી 2 માં પણ તમને એ વ્યવસાયકારો અને તે શું વ્યવસાય કરે છે તેના વિશે આપણને માહિતી આપેલી છે. હવે જોઈએ તો કે એક્ટિવિટી 2 માં આપણને બે શબ્દ એવા ખાસ આપેલા છે, એક તો હુ અને બીજું છે વોટ. હવે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે કઈ પ્રશ્ન પૂછવો કે વ્યક્તિ કોણ છે તો હુથી પ્રશ્ન પૂછાય છે. અને વોટ વોટ એટલે કે શું, હવે કોઈ પણ વ્યક્તિ શું કામ કરે છે, વ્યવસાય શું છે તે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે સૌ પ્રથમ જોઈએ એક્ટિવિટી 2 માં તમને એક ફકરો આપેલો છે અને બાજુમાં ચિત્ર આપેલો છે. હવે જોઈએ હુ ઇઝ શી, હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને શી એટલે તેણી. તેણી કોણ છે, હવે આપણે બે વસ્તુ યાદ રાખવાની, ભાઈ શી છે એટલે કોઈ છોકરી માટે અથવા કોઈ સ્ત્રી માટે વપરાય છે, જ્યારે હી છે એ કોઈ પુરુષ માટે અથવા કોઈ છોકરા માટે વપરાય છે. તેણી કોણ છે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલું છે, એટલે કે પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે કે તેણી કોણ છે. જ્યાં પણ આવું નિશાની તમને દેખાય, જ્યાં પણ તમને પ્રશ્ન ચિહ્ન દેખાય એટલે સમજી જવું કે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે જોઈએ તેણી કોણ છે, સેકન્ડ લાઈન જોશું, સી ઇઝ મિશિમા સા, સી ઇઝ તેણી છે, મિસ એટલે કે કુમારી, મિસ એટલે શું થશે અહીંયા કુમારી, સીમા સા, સીમા છે નામ છે અને સા છે અટક છે, તેણી કુમારી સીમા સા છે. વોટ ઇઝ મિસ સીમા સા, હવે પાછળ તમે જોઈ શકો છો શું આપેલું છે, તો કે પ્રશ્ન ચિહ્ન, એટલે કે શું પૂછવામાં આવેલું છે, તો કે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે, મિસ સીમા સા, તો સીમા સા શું છે એટલે વ્યવસાય શું છે, તેવો વ્યવસાય શું છે, મિસ એટલે કે કુમારી સીમા સા વ્યવસાય શું છે અથવા તે શું કામ કરે છે, બંને રીતે પ્રશ્ન થઈ શકે કે તેઓ શું છે એટલે વ્યવસાય શું છે અથવા કુમારી સીમા સા શું કામ કરે છે. હવે એના પછી જોઈએ તો કે સી ઇઝ ઇન ધ હોસ્પિટલ, સી એટલે તેણી, ઇઝ એટલે છે, ઇન એટલે અંદર, ઇન એટલે શું થશે અંદર, ધ હોસ્પિટલ એટલે કે તેઓ ક્યાં છે, તો કે હોસ્પિટલ એટલે કે દવાખાના, તેઓ દવાખાનાની અંદર છે. આપણને એમ નથી કીધું કે ભાઈ તે શું કામ કરે છે, હવે હોસ્પિટલમાં છે એટલે સમજી જવાનું કે ત્યાં કઈ કામ કરતા છે, એટલે કે ડોક્ટર હશે અથવા તો પેશન્ટ એટલે કે દર્દી હશે, પણ આપણને કહી દીધું છે કે તેઓ હોસ્પિટલની અંદર છે. તેના પછી જોઈએ હુ ઇઝ હી, હવે અહીંયા સી વાપરેલું હતું તો અહીંયા શું છે હી, સી છે એ કોઈ સ્ત્રી માટે અથવા કોઈ છોકરી માટે વાપરવામાં આવે છે, અને હી છે એ કોઈ પુરુષ માટે અથવા કોઈ છોકરા માટે હી વપરાય છે. તે કોણ છે, હુ ઇઝ હી, તે કોણ છે. હવે હી ઇઝ મિસ્ટર અજય વર્મા, હી એટલે તે, ઇઝ એટલે છે, મિસ્ટર એફ આર એટલે મિસ્ટર, શું થશે એ મારે કે, તો કે મિસ્ટર અહીંયા એમ એસ એટલે મિસ. હવે એ જોવાનું છે કે સ્ત્રી માટે અલગ વપરાય છે અને છોકરી માટે અલગ વપરાય છે. હવે એમ એસ એટલે શું થશે, કુમારી, અને જ્યારે એમ આર એસ એટલે કે મિસિસ, શું થશે મિસિસ એટલે કે શ્રીમતી. હવે મિસ એટલે કુમ
થયા તેવી છોકરીને શું કહેવામાં આવે છે કે કુમારી એટલે કે નિષ્ફ પંચીના મેરેજ એટલે કે લગ્ન થઈ ગયા હોય તેને નિષ્ફ એટલે કે શ્રીમતી કહેવામાં આવે છે એટલે આ વાક્ય ખાસ ધ્યાન રાખો કે જ્યારે કોઈ છોકરીની વાત કરવામાં આવે ત્યારે કુમારી એટલે કે નિષ્ફ પણ જ્યારે કોઈ સ્ત્રીની વાત કરવામાં આવે ત્યારે મિસિસ એમ આર એ લગાવવામાં આવે છે હી ઇઝ મિસ્ટર અજય પરમાર હવે મિસ્ટર એટલે પછી કુમાર શ્રીમાન બંને લગાવી શકીએ હી ઇઝ મિસ્ટર અજય પરમાર તે કુમાર અજય પરમાર છે અથવા શ્રીમાન અજય પરમાર છે હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે કોણ છે તો જવાબમાં શું છે તે કુમાર અથવા શ્રીમાન અજય પરમાર છે વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર હવે અહીંયા શું છે આપણને તો કે પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ ઇઝ શું ઇઝ એટલે છે એમાં એટલે મિસ્ટર અજય પરમાર એટલે કે મિસ્ટર અજય પરમાર શું કામ કરે છે મિસ્ટર અજય પરમાર ઇઝ પોસ્ટમેન મિસ્ટર અજય પરમાર પોસ્ટમેન એટલે શું થશે તો કે ટપ્પાની તો કે મિસ્ટર અજય પરમાર એટલે શ્રીમાન અજય પરમાર ટપ્પાની છે તે વ્યવસાય શું છે તો કઈ ટપ્પાની હી ડિલિવર્ડ લેટર એન્ડ પાર્સલ હી એટલે તે ડિલિવર એટલે કે પહોંચાડે છે શું પહોંચાડે છે તો કે લેટર એટલે પત્ર અને જે પાર્સલ હોય તે હવે તમને ખબર હશે કે ટપાલી હોય એનું વ્યવસાય શું કરો જે ટપાલી હોય તે શું કરે છે તો કે એક પત્ર એક જગ્યાએથી જે બીજી જગ્યાએ પહોંચાડવાનું એ કામ કરે છે તેના પછી જોઈએ હુ ઇઝ હી પાછું શું છે તો કે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે કોણ છે હી ઇઝ મિસ્ટર અમિત યાદવ તે શ્રીમાન અમિત યાદવ છે વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ શું છે તો કે બીજી વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે કોણ છે તો કે તે અમિત યાદવ છે હવે આપણને એ પૂછવામાં આવ્યું છે કે તે વ્યવસાય શું છે અથવા તે શું કામ કરે છે વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ મિસ્ટર એટલે શ્રીમાન અમિત યાદવ શું કામ કરે છે તો કે મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન તો કે મિસ્ટર એટલે કે શ્રીમાન છે અમિત યાદવ છે એ પોલીસમેન છે હી કેચિસ ક્રિમિનલ હી એટલે તે ચેચિસ એટલે પકડવું ક્રિમિનલ એટલે કે જે ચોર ગુંડાઓ હોય તે ક્રિમિનલ હોય તેમને શું કરે છે એ પોલીસ પકડે છે આટલી ખબર પડી ગઈ તેના પછી જોઈએ હુ ઇઝ શી હવે શું છે તો કે તેની કોણ છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેની કોણ છે હવે તમને બારમાં ચિત્ર આપેલા છે એટલે સાથે સાથે તમારે ચિત્ર પણ જોતા જવાના છે સી ઇઝ મિસિસ સોની પટેલ જેમ આપણે ઉપર જોયું કે એમ આર એ એટલે કે મિસિસ એટલે કે શ્રીમતી તો અહીંયા તમે જોઈ શકો છો એટલે શું સમજવાનું કે આ સ્ત્રી છે જે તેમના લગ્ન થઈ ગયા છે આવે એટલે સમજવું કે તે કુમારી છે તેમના લગ્ન થયા નથી સી ઇઝ મિસિસ સોહિની પટેલ તે શ્રીમતી સોહિની પટેલ છે વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શ્રીમતી સોહિની પટેલ શું કામ કરે છે તો હવે જોઈએ મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર જે શ્રીમતી સોહિની પટેલ છે એ શું છે તો કે દરજી છે સી શ્યુ ક્લોથ શી એટલે તે શ્યુ એટલે સીવવું ક્લોથ એટલે કપડાં તે કપડાં સીવે છે હવે આટલી ખબર પડી ગઈ કે ભાઈ જે સીમાચાર છે હોસ્પિટલની
डॉक्टर हे अथवा तो पेशेंट हे चित्र दर्शाई है कि डॉक्टर है। पी अजय परमार किशोर भाई सुथार व्यवसाय
શું કામ કરે છે? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. શ્રીમાન અથવા કુમાર કિશોરભાઈ સુથાર છે કાર્પેન્ટર, એટલે કે સુથાર. તો કે શ્રીમાન કિશોરભાઈ સુથાર સુથારી કામ કરે છે. હી મેક્સ ફર્નિચર. હી એટલે તે, મેક્સ એટલે બનાવવું, ફર્નિચર એટલે કે વસ્તુઓ. લાકડામાંથી જે વસ્તુઓ બને એને ફર્નિચર કહેવામાં આવે છે. એટલે કે તેઓ લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે. તેના પછી જોઈએ હુ ઇઝ હી. હુ એટલે કોણ, ઇઝ એટલે તે, હી એટલે તે. હવે હી કોના માટે વપરાય છે એ આપણે અગાઉ પણ શીખી ગયા, કોઈ પુરુષ અથવા કોઈ છોકરા માટે. હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તેઓ શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. હવે રામજીભાઈ તે નામ છે અને ચૌધરી એમની અટક છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે રામજીભાઈ ચૌધરી શું કામ કરે છે, અથવા રામજીભાઈ ચૌધરી એ વ્યવસાય શું છે. મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. શ્રીમાન રામજીભાઈ ચૌધરી ખેડૂત છે. ફાર્મર એટલે એટલે ખેડૂત. હી પ્લાઉ ધ ફેલ્ડ. પ્લાઉ મતલબ ખેડૂત, તો થશે ખેડવું. ધ ફેલ્ડ એટલે ખેતર. તે ખેતર ખેડે છે. હવે રામજીભાઈ છે ફાર્મર એટલે ખેડૂત છે. આ ખેડૂતો શું કરે છે? તેઓ ખેતર ખેડે છે. હુ ઇઝ સી. હુ એટલે કોણ, ઇઝ એટલે તે, અને સી એટલે તે. તે કોણ છે? સી કોના માટે વપરાય છે? તો કોઈ પુરુષ, સોરી કોઈ ગર્લ અથવા કોઈ સ્ત્રી માટે, એટલે કે છોકરી અથવા કોઈ સ્ત્રી માટે સી વાપરવામાં આવે છે. સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તેઓ અથવા તેની શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચિયન છે. હવે પ્રિન્સી છે નામ છે, ક્રિશ્ચિયન એની અટક છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન? એટલે મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન શું કામ કરે છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલટ. તેઓ શું છે? પાયલટ એટલે વિમાન ચાલક. પાયલટ એટલે શું થાય? વિમાન ચાલક. શ્રીમતી સેન્સી ક્રિશ્ચિયન વિમાન ચાલક છે. સી ફ્લાય એરોપ્લેન. સી એટલે તેની, ફ્લાય એટલે ઉડાડે, એરોપ્લેન એટલે કે વિમાન. તેઓ વિમાન ઉડાવે છે અથવા ચલાવે છે. હવે શું કરવાનું છે તમારે? જેટલા પણ તમને આમાં વક્ર આપેલા છે, અલગ અલગ વ્યવસાયકારના નામ અથવા તેઓ શું કામ કરે છે, એ તમારે CWમાં એક લાઈન લખવાની છે, પછી તેનો અનુવાદ સામે લખવાનો છે. જેમ કે હુ ઇઝ શી, સોરી હુ ઇઝ હી, તે કોણ છે, તો તમારે એ લખવાનું છે તે કોણ છે. આ રીતે તમારે બધે બધા ફકરા જેટલા પણ તમને આપેલા છે પાઠ્ય પુસ્તકમાં, એ બધાનો અનુવાદ તમારે આ રીતે લખતું જવાનું છે. અસ્તુ.